हेलो फ्रेंड, नमस्कार। रक्षास किचन बास्केट में आपनु स्वागत है। आजनी जे मारी रेसिपी छे ए छे तांदळजोनी भाजी अने एनी साथे खीचड़ी। ए रीतने आजनी मारी प्लेट छे। तांदळजोनी भाजी छे, आपणे जोईए तो अत्यारे उनाळो अने ચોમાસું आ बे सीजन में आवे छे, परंतु तेनु खावानुं वधारे महत्व उनाळानो एंड अने ચોમાસાની શરૂઆતમાં એનું આયુર્વેદિકમાં બહુ જ મહત્વ છે। કારણ કે આ સમય દરમિયાન આપણને ચામડીને લગતા, આંખને લગતા, યુરિનને લગતા પ્રોબ્લેમો આપણને વધારે થતા હોય છે। તો એવું કહેવાય છે કે આ બધા જે પ્રોબ્લેમો છે એમાં તાંદળજોની ભાજી છે અક્ષિર છે, અને આમે એ ફાઈબરથી એકદમ રીચ છે, તો એ રીતે વેટ લોસમાં એનો બહુ જ સારો ઉપયોગ થઈ શકે છે। અને કુદરતે એ જ રીતે આપણને લગભગ શાકભાજીઓ અને ફળો આપે છે કે જે તમને એ સિઝનમાં જે કાંઈ હોય છે એનો તમે ભરપૂર ફાયદો લઈ શકો। તો આજે આ રીતે ધ્યાનમાં રાખીને તાંદળજાનું એક સરસ એવું હું ઓસામણ બનાવવાની છું, અને એની સાથે હું ખીચડી અને આ રીતની એક આજની હેલ્થની દ્રષ્ટિએ જોઈએ, વેટ લોસની દ્રષ્ટિએ જોઈએ તો એ રીતની આજની અમારી પ્લેટ છે। જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બાજુના બેલ આઇકોનને પણ ટચ કરજો જેથી કરીને મારી આવનારી રેસિપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે। તાંજળિયાની ભાજી છે, તાંજળિયાની ભાજી છે એ બે રીતે મળે છે, એક લીલી મળે છે અને બીજી છે આ રેડ ઉપરની છે। મને લીલી અવેલેબલ નથી થઈ, રેડ અવેલેબલ થઈ છે, અને ગુણની દ્રષ્ટિએ અથવા તો ફાયદાની દ્રષ્ટિએ બે સરખી જ છે, એમાં કોઈ ફેર નથી પડતો। તો આ રેડ કલરની તાંદળજોની ભાજી છે, જેને આપણે દાંડી, જે કોણી દાંડી છે એ સહિત આપણે એને વીણી અને એના પાન છૂટા કરવાના છે। મેં એને પહેલાં સરસ 4-5 પાણીથી ધોઈ અને સ્વચ્છ કરી લીધી છે, અને હવે એના આપણે પાન અલગ કરી લેવાના છે। તાંદળજો છે એ સમારીને તૈયાર થઈ ગયો છે, અને એની જે કોણી દાંડી છે એ પણ લઈ લીધી છે, અને વજનમાં જુઓ તો આશરે 150 ગ્રામ જેટલો તાંદળજાની આ ભાજી છે। એની સાથે મેં 2 ચમચી મગની દાળ છે એને મેં 1/2 કલાક માટે પલાળી દીધી હતી, એટલે એ પલાળેલી છે, 2 ચમચી આ દાળ લેવાની છે। તો હવે આગળની પ્રોસેસ કરીએ। આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે, તેમાં આપણે 1/2 ટીસ્પૂન ઘી નાખશું, 8 કળી લસણની લીધી છે અને ઝીણી સમારી છે। અત્યારે આપણે 1/2 જ નાખશું અને તેને મીડિયમ ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી સોતળશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખશું, આમાં ઘી તેલ એકદમ ઓછું વપરાય છે, અને બીજું એ કે આ જે તાંદળજાની ભાજી છે એ એટલી બધી એમાં ફાઈબર રહેલું છે કે તમે એને એવું કહેવાય છે કે તમારે જ્યારે વેઇટ લોસ કરવું હોય તો એમાં પણ આનો તમે એના લિસ્ટમાં એને તમે આને સામેલ કરી શકો છો। આનો સૂપ અથવા તો તમે સબ્જી તરીકે પણ એને તમારા ડાયટ પ્લાનમાં લઈ શકો છો। આપણે લસણ છે એને બ્રાઉન થવા દેવાનું છે, અને ફાઈબર છે એટલે આંતરડાના કે પેટના કોઈ બી પ્રકારના પ્રોબ્લેમ હશે એમાં તમને એકદમ ફાયદો કરે છે। તાંદળજો છે એ મસ્ત તો આપણને ખાવો નથી ભાવતો ઘરમાં, પણ એના બેનિફિટ પણ એટલા જ છે। હવે થોડી બ્રાઉન થઈ ગઈ છે લસણની કળી, એટલે આપણે 1 મરચું છે સમારેલું એ નાખી દઈએ, અને એની જે દાંડી હતી એને પણ એડ કરી દઉં છું। ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખશું, હેલ્થની દ્રષ્ટિએ તો ખૂબ જ ઉપયોગી છે તાંદળજો,
એમાં તમે આ ઉનાળો અને ચોમાસાની વચ્ચેની સિઝનમાં જો તમે એને ડાયટમાં તમે એને લ્યો તો નાના નાના પ્રોબ્લેમો જે મેં આગળ તમને કીધું એ પ્રમાણે તમને એમાં બહુ જ ફાયદો કરે છે. હવે આપણે આદું લાસ્ટમાં રાખીએ કારણ કે એને વધારે સોતળીએ તો કડવું લાગે. એક નાનો ટુકડો આદું છે એ નાખી દઈશું. અને આપણે પછી બીજી ઉપરથી વઘાર કરવાનો છે એટલે અત્યારે આપણે આમાં ઓછું તેલ વાપર્યું છે. હવે આપણે થોડું પાણી એડ કરી દઈએ. લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી છે. હવે પાણી ઉકળે એટલે પછી આગળની પ્રોસેસ કરીએ. પાણી છે ઉકળી ગયું છે એમાં આપણે મગની દાળ એડ કરી દઈશું. અને આપણી ભાજી એડ કરી દઈશું. અને એવા એકવાર બરાબર મિક્સ કરી લઈએ. દાળ પલાળેલી છે એટલે તરત જ ફૂલાઈ ગઈ છે, ચડતા પણ નહીં વાર લાગે. હવે આપણે આમાં નમક નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું. ભાજીમાં હંમેશું મીઠું નાખવામાં ધ્યાન રાખવું પડે છે એટલે આપણે પહેલાં થોડું જ એડ કરશું, પછી એવું લાગશે તો નાખશું. તો હવે આને ઢાંકીને આપણે 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર એને ચડવા દઈશું 5 મિનિટ માટે. તો ભાજીને 7 મિનિટ જેવું થયું છે. વચ્ચે મેં એક વખત ખોલી અને પાણી જોવા માટે થોડું પાણી નાખ્યું હતું. તો હવે આપણે ખાલી દાળ ચડી છે કે નહીં એ જ જોવાનું છે. આપણી દાળ પણ ચડી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે કારણ કે આપણે હવે આને ઓસામણ કરવાનું છે એટલે આપણે આને ક્રશ કરી લેશું એટલે ત્યાં સુધી આપણે એને ઠરવા દઈએ. આપણી ભાજી ઠરે ત્યાં સુધીમાં આપણે ખીચડી બનાવી લઈએ. જે તુવેર દાળ અને ચોખા છે, જે કણકી છે, એ બે એક એક વાટકી લીધા છે આ માપના, એની આપણે ખીચડી બનાવવાની છે તો આપણે એ બનાવી લઈએ. આપણે ખીચડી છે એ છૂટી જ કરવાના છે. તમને સમય ના હોય તો તમે કુકરમાં પણ કરી શકો છો પણ મારી પાસે સમય છે એટલે હું છૂટી બનાવું છું. અને આમે છૂટી ખાવા ખીચડીની મજા જ એક અલગ છે. માટીનું પોટ લઈ લીધું છે અને થોડી વઘારીને આપણે બનાવશું. એમાં 2 ચમચી આપણે ઘી મૂકી દઈએ. થોડું જીરું નાખી દઈશું, હળદર અને હિંગ. હવે આપણે દાળ ચોખા પલાળ્યા હતા એ એડ કરી દઈએ. આ ઓસામણ સાથે ખીચડી બહુ જ મસ્ત લાગે છે. હવે આપણે નમક એડ કરી દઈશું. અને ખીચડીમાં આપણે ચોખા અને દાળ જો પલાળી રાખી હોય તો બહુ ફટાફટ ચડી જાય છે. સ્વાદ પ્રમાણે નમક નાખી દઈએ. એટલે શક્ય હોય ત્યાં સુધી ખીચડીમાં બનાવો ત્યારે ચોખા અને દાળ પલાળી દો તો ઝડપથી બની જાય છે. તો છૂટી બનાવો તો પણ ના વાર લાગે.
હવે આપણે પાણી એડ કરી દેશું. જનરલી એક વાટકીએ ત્રણ વાટકી પાણી હોય છે. તુવેરની દાળ છે એટલે થોડું વધારે જોશે. લગભગ જે વાટકી છે એ માપની લગભગ આઠ વાટકી પાણી નાખ્યું છે. ખીચડી થોડી ઢીલી કરશું એટલે ગેસની ફ્લેમ ફૂલ કરી દેશું. પાણી ઉકળશે એટલે આપણે ગેસ ધીમો કરી દેશું અને ધીમા તાપે જેને ચડવા દેશું. ત્યાં સુધીમાં આપણું તાંદળજો પણ ઠરી ગયો છે. તો હવે એમાં આગળ પ્રોસેસ કરીએ. પાણી ઉકળી ગયું છે, ગેસની ફ્લેમ ધીમી કરી દેશું. એકવાર હલાવી લેશું અને હવે ગેસની ધીમી ફ્લેમ ઉપર જ એને ઢાંકીને ચડવા રાખી દેશું. વચ્ચે એક બે વાર જોઈ લેશું, ઉભરાય નહીં એટલે આપણે વચ્ચે થોડું ખુલ્લું રહે એ રીતે ચડવા માટે રાખી દઈએ. તો તાંદળજો અને મગની દાળ ઠરી ગઈ છે. હવે એને મિક્સર જારમાં લઈ લીધી છે. થોડું પાણી એડ કરશું અને આપણે એને પીસી લેશું. તો તાંદળજો અને મગની દાળને મેં આ રીતે પીસી લીધું છે. એકદમ ફાઇન પેસ્ટ નથી કરી, આપણે થોડો ફાઇબરનો ભાગ રાખ્યો જ છે. તો આ રીતે આમાં બીજા દોઢથી બે ગ્લાસ જેટલું પાણી આમાં મેં એડ કર્યું છે. હવે આપણે આને ફાઇનલી વઘાર કરી લઈએ. તો આપણી ખીચડીને 10 મિનિટ જેવું થઈ ગયું છે. સરસ ચડી ગઈ છે. આપણી ખીચડી તૈયાર છે. તો હજી એને ઢાંકીને રહેશે એટલે એકદમ સરસ થઈ જશે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને ઢાંકી દઈએ. હવે તાંદળજોના ઓસામણનું ફાઇનલ વઘાર કરીશું. એક ટેબલસ્પૂન આપણે ઘી લઈશું. આગળ અડધી ટેબલસ્પૂન લીધું છે. અને તેમાં આપણે આગળ જે લસણની કળી અડધી નાખી હતી, જે બાકી હતી એ નાખી દઈશું. અને તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ બ્રાઉન થાય ત્યાં સુધી સોતળશું. હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જીરું નાખી દઈશું અને આ બંનેને આપણે બરાબર સોતળી લઈશું. એની અંદર આપણે બે સૂકા મરચાં એડ કરશું. એને પણ બરાબર સોતળશું. અને હવે આમાં થોડી હિંગ પણ નાખી બરાબર મિક્સ કરશું. અને જે આપણું તાંદળજાનું જે ઓસામણ છે મગદાળનું બંને, એને આપણે હવે એડ કરી દઈશું. અને ગેસની ફૂલ ફ્લેમ કરી અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોશું. હા, તો ઓસામણ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને વધારે ઉકાળવાની જરૂર જ નથી, કારણ કે આપણે એને ચેડવીને પછી જ એનું બનાવ્યું છે. હવે ઉપર થોડી કોથમીર પણ નાખીએ અને હા, થોડો આપણે મરી પાવડર નાખશું, જો તમને જેટલો અનુકૂળ આવે એ રીતે. પણ મરી પાવડર આમાં બેસ્ટ લાગે છે. અને વધારે હેલ્ધી કરી આપણે એમાં ધાણા ભાજી એડ કરી દઈએ. તમને હજી અનુકૂળ આવે તો તમે આમાં લીંબુનો રસ પણ છેલ્લે એડ કરી શકો છો. તો આપણું તાંદળજો અને મગની દાળનું ઓસામણ રેડી છે. હા, તો આપણી સરસ મજાની હેલ્ધી ડીશ તૈયાર છે. પોટમાં બનાવેલી ખીચડી છે અને સાથે આપણું મેઇન ડીશ જે છે તાંદળજાનું અને મગની દાળનું ઓસામણ. તો આ રીતની આપણી ડીશ છે, એની સાથે તમે મરચા અને ડુંગળી લઈને એન્જોય કરી શકો એવી આજની આ ડીશ છે.
તમે તાંદળ જોજો અલગ રીતે પણ બનાવતા હોય તો પણ મને કોમેન્ટ કરજો, અને મારી ડિશ ગમી હોય તો પણ મને કોમેન્ટ કરીને ચોક્કસથી બતાવજો.